મારું નામ જિગ્નેશ કુવાડિયા, હું ડાયમંડમાં સંકળાયેલો છું અને અમે બંને જણા એકલા જ રહેવી છવી કે આપણે ઘણી હોસ્પિટલે આપણે ગયા, આપણે પ્રોસેસ કરાવી, પછી પ્રોસેસ કરાવ્યા પછી આપણને રિઝલ્ટ ન મળ્યું. અને સમાજની અંદર મેન્ટલી લોકો ખૂબ જ ટોર્ચર કરતા હતા કે આ લોકોને નથી, આ લોકોને નથી એમ, અને અમે ખૂબ જ ડિપ્રેશનમાં આવી જતા હતા. સાંજે મારા હસબન્ડ ઘરે આવે તો એ બાબતે જ અમારે દલીલ થાય, બતાવ્યું એ પણ કરાવેલું છે પહેલાં, પણ એ ફેલ ગયું મારું. સરે અમને IVF વિશે કહ્યું, પછી અમે ડિસિઝન લીધું. પહેલી વખતમાં જ IVF સક્સેસ થઈ ગયું. જ્યારે સરે એવું કીધું કે કોંગ્રેચ્યુલેશન, ત્યારે તો મારી આંખમાંથી ખૂબ જ રોવા મળી. તો એમને રિઝલ્ટ મળ્યું એટલે આનંદ તો થતો જ હોય. પ્રેગ્નન્સી રહી પછી બંને વચ્ચે પહેલાં તો ઝઘડો જ બંધ થઈ ગયો. તે IVF પ્રોસેસ કરી તો મને લાગ્યું જ નહીં કે આ કોઈ જાતનું પેન જ ન થયું મને, કે આમાં આરામ કરવાની કોઈ જરૂર જ નથી. પહેલાં તો આ તમારી જે નોર્મલ પ્રેગ્નન્સી હોય એવી જ આ પ્રેગ્નન્સી. અને મારે એટલો જ મેસેજ પહોંચાડવો છે કે મેં ખુદે કરાવ્યું છે. મેં 9 મહિના સુધી ઘરનું ટોટલી બધું કામય કર્યું છે અને મને આમાં સફળતાય મળી. એમ ઘણા બધા પ્રેગ્નન્સી રહ્યા પછી મારા બોડીના લીધે ઘણા આમ પ્રશ્ન આવતા હતા, પણ મેડમ લોકો ખૂબ જ હિંમત આપતા હતા મને. નોર્મલ તમને એવું લાગે જ નહીં કે આપણે આ રીતનું કરાવેલું છે. નોર્મલ પ્રેગ્નન્સી હોય ને એ ટાઈપનું જ તે લાગે કે ભાઈ સારું, હાલો આપણે પોઝિટિવ નેગેટિવ એટલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો એટલે આપણે કેટલી ખુશીમાં હોવી. લોકડાઉન આમ ટેન્શનવાળું હતું કે શું કરશું, પણ લોકડાઉન અમારા માટે ખુશીઓ લાવ્યું છે. પણ એવું છે કે તમારે સમય અને પૈસા બંનેનો તમે બચાવ કરી શકો. અમને એમાંથી સફળતા મળે અને અત્યારે નાની બેબલી છે મારે. એ રોજ મને એવું કહેતા, આપણા બેબીના આમ પગ કેવા હશે, હાથ કેવા હશે, મને બહુ ઈચ્છા છે જોવાની. એમ બેબી આવ્યા પછી તો ફિલિંગ એવું થયું કે આમ અમે એના પપ્પા બની ગયા ને એ અમારી બેબી બની ગઈ, એટલે આમ કંઈક અલગ જ લાઈફસ્ટાઈલ છે બેની અત્યારે. એમણે પણ મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે. હોસ્પિટલમાં ડૉક્ટર મેડમ ખૂબ જ હિંમત આપતા, એમ બધાનો સપોર્ટ એ લોકોનો બહુ સારો મળ્યો. આમ લાગ્યું નહીં કે હોસ્પિટલ છે એવું. અમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડ્યું હોસ્પિટલે છેક સુધી. જ્યારે હું હોસ્પિટલમાં ત્યાં અમારી ફાઇલ ચાલુ હતી અને મારે આ પ્રોસેસ કરાવવાની હતી, એટલે મેં સરને રિક્વેસ્ટ કરી હતી કે સર અત્યારે લોકડાઉન છે, હું પેમેન્ટ તમારું જે છે એ પૂરેપૂરું આપી દઈશ, પણ જેમ મારી પાસે આવતા જાય એમ હું તમને આપી દઈશ. સરે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમતા તમારી પાસે જે રીતનું એડજસ્ટ થતું હોય એ રીતનું તમે મને આપતા રહેજો. અને એટલે એ બાબતે મને બહુ સારો સપોર્ટ મળ્યો છે હોસ્પિટલેથી કે ભાઈ કાંઈ વાંધો. થેન્ક યુ જયદેવ સર, શિવાની મેડમ અને કેન્ડોર IVF સેન્ટરનો બધો સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.